दरबार घटना मेन प्रवेश द्वार सिंह द्वार पास उभा छे। आज आप नेट जो रहा छे ऐतिहासिक गाथा समायेली है। जो हूँ आपने बात करूँ तो धानंद्रा राजा रायसिंह जी के जो धोर महाराजा मामा थता था धोर मामा भाणेज बने बैठा हो चौपट रमता हो नगारा वगे तरह एमने एम कीधु कि आ नगारा सेना वगे तो एमने कीधु कि तपास करो तो कि नागा बाबा ने जमात है तो ठीक है। तो हमने पूछू रायसिंह जी ठीक है एट्ले कि कोई ने ताकत नहीं कि मार पादर में नगारा वगाड़ी जी सके। तो एमने कीधु कि एवं हो तो हूँ आऊँ तो तमने पर रोकू तब नगारा वगाड़ी सको नहीं। हाँ मामा रायसिंह जी त्या धानंद्रा थी चलो द्वारका जैसे ने एम आखो संघ लई अने पोते धोरना पात्र में निकले तेरे एक मोटी लड़ाई जाए थे। लड़ाई ने अंदर धोरना ठाकोर साहेब जसोजी विंगति पा जसोजीए जैसे विंगति पा तरह कहे कि मार राम राम साहेब ने कहजो एट त्या एक कारण सांभे ये कच्छ में आई खेमराजी ना भाई साहेब जी ने राम राम कहें कहे कि मरता मरता तमने जसोजीए संदेशो आप तो एमने कीधु मरता मरता संदेशों आप विंगति पाया है तो यह बदलो आप लेवो जी ये तात्कालिक लश्कर लई अने हरोद पर चढ़ी जाए तो हरोद और कच्छ वे तीतरना रण में लड़ाई थाय साहेब जी वीरगति पमे त्यार पछी आज रायसिंह जी हो रायसिंह जी घायल थी गया है एमने नागा बावा ने जमात दिल्ली लई जाए त्या दिल्ली बादशाह बगीचा में पानी भरवा जाए तरह एने भगवान रोके से कि दरवान ने एक अथेड़ी मारी एम दरवान मरी गयो एटले कीधु दरवान मरी गयो एटले कचेरी में जाइने बात करे कचेरी में लावे ई वक्त में कचेरी ने अंदर पूछे बादशाह कि तमे केम मारे बीजो उभो तो एने अथेड़ी मारी मरी गयो त्यारथी कहेवानुं कि तोगाड़ी तलवार रायसिंह अथेड़ी रायसिंह तलवार पछी ओ चंचल नाथ जी चालू छूटे करमनगर बंदूक लगाड्यो बावाजी हता तो खबर पड़ी गई कि आ कोक राजवंशी माणस छे। एमने पोते पण जाहेर कर्यो कि हूँ हड़ोदनो राजा छूँ ने जयरे पोते पाछा हड़ोद आवे छे आ खेंगाजी बाबा ने जयरे खबर पड़े छे त्यारे खेंगाजी बाबा नुं लश्कर अहींथी जे मेरामणजी हालो अने एना साथेना बधा भाया तो बधा त्यां जाय छे अने त्यां रायसिंहजीनो पण वध करे छे। रायसिंहजी पोते विंगति पामे छे रायसिंहजीनी वाते त्यां छतेड़ी छे रायजी कदानो त्યાં પાણી હતો એના કાસ્ટો વાસમાં વાણા વહી ગયા સુધી અત્યારે ત્યાં પડ્યો છે ચોક્કસ ત્યાં લાયકો નથી। તો આ દરવાજા એક ઐતિહાસિક દરવાજા છે આ દરવાજા છે એ હરોથી લાગ્યા હતા એ વખતમાં હરોથી નગારા પણ લાગ્યા હતા અને નગારા લઈ અને કચ્છ આવ્યા હતા ત્યાર પછી કચ્છ રાજ અને ધાનંદ્રા માધવસિંહ સગર સારા થયા ત્યારે એમણે કીધુંમાં જોગ સંજોગ બન્યા કે હમણાં હાલમાં જે ધાનંદ્રાના મહારાજા છે એ મહારાષ્ટ્ર ત્યાગરાજ સાહેબને મળવા આવ્યા હતા અને ભાઈ કુરતાસિંહ સાથે હતા ને કુરતા દીપક ઠાકોર સાહેબ કુરતાસિંહ સાથે હતા ને કુરતાસિંહ ઓળખાણ આપી કે આમાં કચ્છ ઇતિહાસ પરિષદના પ્રમુખ છે ઇતિહાસ પરિષદના પ્રમુખ છે તો મને કે હું દરવાજા લેવા આવ્યો છું મેં કહ્યું તમે રજનીકાંત સમજાવી નહીં જતા હું દરવાજા લેવા જે અમે લઈ જઈએ છીએ લઈ જાઓ એ હાસિલ રહ્યો છે અને જયસિંહજી બાપુ અત્યારે જે મહારાજા સાહેબ છે એમના સાથે મારી વાત થઈ ગઈ અને એ પણ ખૂબ આનંદી માણસ છે અત્યારે ઇતિહાસમાં ખૂબ સારો જયસિંહજી હાસિલ લઈ રહ્યા છે અને ઝાલાવાડના ઇતિહાસ સંશોધન મંડળનું ખૂબ કામ કરે છે અમારી વકી રાયસિંહની બધાની સાથે જોડાયેલા છે। રાવશ્રી ખેંગારજી પહેલાંએ કરી એથી અગાઉ એમના પિતાશ્રીના ટાઈમમાં લાખિયા વિહારો કચ્છની રાજધાની હતી એ પિતાશ્રી એમના જામ અમીરજીનું દગાથી ખૂન કરવામાં આવ્યું ને ત્યાર પછી આ કુંવરો છે એ અમદાવાદ જાય છે સલામત સ્થળે અને એ વખતની અંદર જ્યારે બાદશાહ શિકારે ચડ્યો હોય છે ને બાદશાહ ઉપર જ્યારે સિંહ તડાપ મારે છે ત્યારે એને ભાલાથી આ ખેંગારજી સિંહને મારી નાખે છે અને પછી જ્યારે કચેરીમાં હાજર થાય છે ત્યારે મામૂન બેગડાએ કીધું કે તું તો બડે રાવ ત્યાંથી કચ્છના રાવ મહારાવસિંહને રાવનો ઇલકાબ મળ્યો ખેંગારજી પહેલાંને એના સાથે એમના ભાઈ સાહેબજી પણ હતા અને આથી પહેલાં જ્યારે આ કુંવરો કચ્છમાંથી જ્યારે અમદાવાદ જાય છે ત્યારે એમને બચાવવા માટે ભૈયા પોતાના છછક દીકરાઓના બલિદાન આપ્યા હતા। આગળ જતા એમને ગુરુજી માણેક મેરજી મળ્યા એમણે એક સાંગ આપી એનાથી આગળ જાય છે ત્યારે સુથારામ બહેને એમને ઘોડો અને પૈસા આપ્યા આમ જ્યારે અમદાવાદ પહોંચ્યા હતા ત્યારે પાછા જ્યારે આવે છે કચ્છની અંદર ત્યારે એમને બાદશાહે મોરબી બક્ષિસ આપ્યું હતું। મોરબી પણ એ જે છે એ પોતાની ગાદી સ્થાપે છે મોરબીથી સાપર આવે છે એનું નામ રાપર રાખે છે ત્યાર પછી અંજાર આવે છે પછી સમગ્ર કચ્છ કબજે કરે છે ને ત્યારે એમને એવું લાગ્યું કે સેન્ટરમાં રાજધાની હોવી જોઈએ ત્યારે આ ભુજને તે પસંદ કરે છે ભુજમાં આ જગ્યાએ આવે છે ત્યારે શાશ્વત બ્રાહ્મણ
ગુરુજી માણેક મહેરજી અને બધા બ્રાહ્મણો હોય છે. વિક્રમ સંવત 1605 માર્ગ 1605ના દિવસે આ ભુજ શહેરની સ્થાપના થાય છે. આ ખીલી ખોડવામાં આવે છે. આ ખીલીનું સ્થાપના દિવસે આજે પણ પૂજન થાય છે. અગાઉ અહીંયા મમાય માતાજી દેવ દેવીઓ બધા હતા. ભૂકંપમાં આ જગ્યાને નુકસાન થયું. ત્યાર પછી અહીંયાથી જે દેવ મંદિર હતું, એ જે આપણે ટીલામેડી કહે છે, જ્યાં રાજાને તિલક થાય, એ જગ્યાએ આજે સ્થાપના કરવામાં આવી છે. એ હવે પછી આપણે જોશું. આ મેઇન જે ભુજની સ્થાપના કરવામાં આવી એ જગ્યા છે, અને આના વિશેષ માહિતી આપણને આપણા મહામંત્રી પ્રમોદભાઈ જોશી અગાઉ આપી છે. અને ઉપરના ભાગમાં જે દેવની ચમત્કારિક મૂર્તિ આવેલી છે, પુરાતન મૂર્તિ છે. ઇતિહાસ પરિષદના મહામંત્રી છે. હવે આપણે આ જગ્યાની જે વાત કરીએ તો એમ કહેવામાં આવે છે કે શેંગાજી બાવાએ જયારે સ્થાપના કરી ભુજની, એ વખતે જયારે એ ભુજિયા ડુંગર છે એની તળેટીમાં હોય છે, ત્યારે સસરું એક હોય છે એ કૂતરા સામે થાય છે, અને એમને આ વીરભૂમિ લાગે છે. ને એનો જો આપણે પુરાવો જોવો હોય તો આ સામે જે ઉપર સીટ જોઈ શકાય છે, કૂતરો બાંધેલો છે, સસરો સામે થાય. જો ઉપર આમ પહેલી નજરે જોતા કંઈક ફૂલ હોય એવું લાગે, પહેલી નજરે જોવો તો ફૂલ હોય એવું લાગે, તો ખરેખર એ કૂતરો બાંધેલો સામે સસરો થાય છે. એ આનો એક પુરાવો આધાર છે. આ હા કચ્છના રાજા ગાદી બેસે ત્યારે એમને અહીંયા સિંહાસન બેસાડવામાં આવે, તિલક કરવામાં આવે. ને આ છૂઆછૂતનો ટાઈમ જે જમાનો કહેવાતો એમાં પણ જે માતંગ બ્રાહ્મણ હોય જે મેઘવાળાનો, એ માતંગ બ્રાહ્મણ એને તિલક કરતા, કેમ કે જાડેજા પણ એને ગુરુ તરીકે માનતા હતા. આપણને આપણા મહામંત્રી પ્રમોદભાઈ જેટીએ માહિતી આપી એ પ્રમાણે આ જે છે કોઠો, આ ભમરીઓ કૂવો, આ ભમરીયા કૂવાનું પાણી છે એ પેલેસમાં જતું હતું. આ નવલખો કોઠો કહેવાય. પહેલાના વખતના રાજા મહારાજાઓ હતા, એ 10-10, 11-11 રાણીઓ સાથે લગ્ન કરતા, ને જેમાં જે રાણીને પ્રથમ પુત્ર અવતરે એ એનો ગાદીપતિ બને, યુવરાજ બને, ટીરાજ બને, આવી એક પરંપરા અને પ્રથા હતી. તો એ જ્યારે રાજા લગ્ન કરે ત્યારે રાણીને ગામ આપવામાં આવે, અને એના ગામના જે આવક આવે એના હિસાબ માટે મહેતાજી રાખવામાં આવતા. ને આ જે દેખાય છે નવલખો કોઠો, ત્યાં આ જગ્યાએ બધા મહેતાજી બેસે. વડારણ હોય, જે મહારાણીને કામ કરવા હોય, દાસી, એ કાંઈ પણ કામકાજ હોય ત્યારે એમના પાસે આવે. જે કાંઈ પૈસા જોતા હોય, વસ્તુ જોતી હોય, એટલે સુધી કે દરેક પાસે ચોપડા હોય, એ ચોપડામાં દાંતન આવે એનો હિસાબ હોય. એ આજની તારીખમાં આપણે જે દલપતરામભાઈ દલપતભાઈ છે આપણા દાણીધારી, એના પાસે રેકોર્ડ છે, એમાં આપણે જોઈ શકીએ છીએ. આવી રીતે હિસાબ કિતાબ રહેતો. આવા રાણીઓએ ઘણા કચ્છની અંદર દેવ મંદિરો બંધાવ્યા છે, જેમ કે નારાયણસરની અંદર નારાયણસર કોટેશ્વર ટીકમરાજીના મંદિરો, આ બીજા એ રીતે ધોણી ગામ પણ એમને કબીર આશ્રમમાં ધ્યાનમાં આપ્યું હતું. ઘણી જગ્યાએ બનાવ્યું છે. કબીર મંદિર વાળી જગ્યાએ કેજુબાઈ દીધી છે, કેજુબા દેસરજી બાવાના ઘરે એમને આપી. એવી રીતે આજે પણ ચાળવા રખાલમાં મહારાણી સાહેબ મંદિરનું નિર્માણ કરી રહ્યા છે, કરોડોના ખર્ચે, મારાવસીની પ્રેરણાથી. તો એ પણ કામ છે, 6 મહિનાની અંદર પૂરું થશે. એની જયારે પ્રતિષ્ઠા થશે ત્યારે આપણે બધા આજે ખરેખર આનું જે આયોજન કર્યું ભાઈ જીટીભાઈ અને સમુભાઈ ને એમ જેટલા ધન્યવાદ આપી રહ્યો છું. આજે આપણે ભુજના દરબારગઢના દર્શને જ્યારે આવ્યા છીએ ત્યારે આ પ્રાગમહેલ, આ ગ્રાઉન્ડ, આમાં અહીંયા રવાજી દાદાની આ છતરી આવેલી છે. હવે રવાજી દાદાના ઇતિહાસની આપણે વાત કરું તો રાવશ્રી રાયધણજી પહેલાંને 11 કુમારો હતા. એમાં પ્રથમ મોટા કુમાર નોગણજી હતા, જેનું યુવાન વ્યવસ્થામાં અવસાન થયું હતું નોગણજીનો. ત્યાર પછી બીજા નંબરના કુંવર રવાજી હતા. રવાજીને વખતની અંદર ખેડૂતોના માલ ધોળને નુકસાન કરતી ભેંસો ચડી રહી હતી, ગાયો હતી. એમણે એમના નોકરોને હુકમ કર્યો કે લઈ આવો, આ જગ્યાએ અહીંયા ગૌશાળા હતી, ઘોડાળા હતી, એટલે એને ઢોરોને અહીંયા બાંધે છે. અને એ વખતમાં એ ઢોરોનો જે માલિક હતા એ છોટા દરબાર હતા, અહીંયા આવે છે અને રાજાને કહે છે કે મારી ભેંસો ગાયો પાછી આપો. ત્યારે એમણે કીધું તમારી ગાયો ભેંસો નુકસાન કરે છે, પાછી નહીં મળે, જેથી બોલાચાલી થઈ. અને એમાં એ સોઢાભાઈ હતા ખૂબ ગુસ્સામાં આવી ગયા અને રવોજી દાદા હતા એમની હત્યા કરી.
એટલે એ રીતે આ રવિ દાદાને જે આજે અહીંયા ઠાંબી કરવામાં આવી છે. આ રવિ દાદાના જે દીકરા હતા એમનું નામ કાયાજી હતું, મહાન પરાક્રમી થયા અને કાયાજી એ કટારિયા વસાવ્યો ત્યાં, કેમ કે એમનું કીડિયાનગરમાં એમનું મોસાળ હતું, વાઘેલાઓના ભાણે જ હતા અને મામાની મદદથી એમણે કટારિયા કબજે કર્યો, ત્યાર પછી મોરબી કબજે કર્યો અને મોરબીની આજુબાજુની ઘણી જે જાગીરો છે એ આ કાયાણી પરિવારની છે. આપણા પાસે પ્રોફેસર વખતસિંહ સાહેબ હતા, એ પણ એ પરિવારમાંથી આવતા હતા, એમને ખૂબ લાગણી હતી, દરરોજ અહીંયા દર્શને આવતા, સેવા પૂજા કરતા હતા. ત્યાર પછી આ ભૂકંપમાં આ છતરી જર્જરી થઈ હતી, વખતસિંહ સાહેબે પણ એને થોડું રિપેર કરી હતી. ત્યાર પછી હાલ મારાવસી પ્રાગમતી સાહેબે એને ફરીથી આ છતરીને જેવી હતી એવી બનાવી છે, તેમજ દર વખતે અહીંયા પૂજારી છે એની પૂજા અર્ચના પણ કરે છે. અને અત્યારે આ જે કાયાણી પરિવાર છે ખૂબ ફેલાયેલો છે. અત્યારે કટારિયાની અંદર એમણે માતાજીની મામા માતાજીની સ્થાપના કરી છે અને ત્યાં દર વર્ષે દશેરાના ભેગા થાય છે. એ ભાઈઓને કહીએ છીએ કે આપના પૂર્વજ વડીલ મુખ્ય પુરુષ અહીંયા બિરાજે છે, આપ અહીંયા પણ દર્શન માટે આવો. તો આ એક દર્શનીય જગ્યા છે, એક ઐતિહાસિક જગ્યા છે. અને જે આમના મોટા ભાઈ હતા જે નોગણી જુવાન અવસ્થામાં મૃત્યુ પામ્યા હતા, એમના કુંવર હાલોજી, એ હાલોજી છે એ અહીંયાથી કોઠારા જાય છે. આજે પણ એ હાલોજી પરિવારને કોઠારા અને માંડવી તાલુકામાં ઘણી જાગીરો આવેલી છે. તો આ એક રવિ દાદાનો એક ઐતિહાસિક દર્શનીય છતરી છે, પાડ્યો છે, એના આજે ઇતિહાસ પરિષદના સભ્યો દર્શન કરી ખૂબ જ ભાવ વિભોર થઈ હતી. જય માતા. પછી આ જે રવોજી જે છે કહું છું, એના ત્રીજા નંબરના જે મારાવસી પ્રાગમલજી હતા એ પ્રાગમલજી ભુજની ગાદી આવે છે. આજનો જે રાજ પરિવાર છે આ ત્રીજા ભાઈ નંબરના ભાઈ પ્રાગમલજીમાંથી પરિવાર આગળ ચાલ્યો અને આજે પણ એ પ્રાગમલજી પરિવારમાં છેલ્લે જે મારાવસી પ્રાગમલજી ત્રીજા થયા એ પણ આ દર્શન અહીંયા આવતા અને તે ઉપર